કોશિશ કરે છે. ઉલાઇકલ્લઝીના હદાહુમ
સલાત પ્રભુ મુહમ્મદ વાલી મુહમ્મદ.
બધી વસ્તુ આપણે વિશે અડધી જ ખપતી હોય, કોઈ આપણે કઈ પૂરું કામ કરતા જ નથી. આ આયત પણ આપણે અડધી જ યાદ છે. જે લોકો પાસે એપ્લિકેશન છે હું રેફરન્સ આપું છું. સૂરે અનકબૂત 29 માં નંબર નો સૂરો છે, શાપિત્ર 29 વર્સે નંબરો 57. 29 મો સૂરો આયત નિશાન છે 57. 29:57. Allah subhanahu wa ta'ala says, Bismillah ar-Rahman ar-Rahim, Kullu nafsin dha'ikatul mawt, thumma ilayna turja'oon. Ito goi di apne sambhi nuz nati. Baad dai apne yon bare je, Kullu nafsin dha'ikatul mawt. Bas, stop. આયત આગળ છે, આ એક જ આયત ની અંદર નો ટુકડો છે. થુમ્મા ઇલૈના તુરજઉન. ખુદા મને મુતઆલ કહે છે કે દુનિયા ની અંદર માં, કાયનાત ની અંદર માં જેટલી પણ વસ્તુ છે, જેની અંદર માં જીવ છે, જેટલા પણ એત્ર વિવો છે, એ બધાને એક ના એક દિવસ મોત નો સવાદ ચાખવાનો છે. આપણું સુજી મોત નથી ને, હું તમને સમજાવત કે આ સવાલ શું ખુદાએ કીધું છે. પછી આય જે આગળ આવે છે ને, એ આપણા કામની છે. સુમ્મા ઇલૈના તુરજાઉ. અને જ્યારે તમને મોત આવી જશે ને, ખુદા કહે છે વુસરે હમને વેરનુ. તમને પકડીને લઈ જવામાં આવશે અમારી બારગામાં. ખુદાને ખબર છે કોઈ અમને આવે નહીં. આ કોન્વોકેશન મોકલાવશું તો નહીં આવે, લઈ આવવું પડશે. ખુદા કે છે લઈ આવશું તમને અમારી બારગામાં. ખુદાનો મેસેજ જો આવે કાલે મને વોટ્સઅપમાં કે 10 વાગે તને આવવાનું છે, તો ભાગી જાઓ. કોણ આવે? ખુદાને ખબર છે કે આ ઇન્સાન કેવો છે. એટલે ખુદા સુમ્મા ઇલૈના તુરજાઉ, અમે તમને લઈ આવશું, કોઈ આવે એવું નથી. એટલે અહીંયા ખુદા શું કહેવા માંગે છે? અહી ઇન્સાન તું જરા તો વિચાર કર કે આખી કાયનાત ઉપર કદાચ તારો પુવાર હોઈ શકે છે, પણ આ મોત એવી વસ્તુ છે કે એના મારામાં તું કાંઈ નહીં કરી શકે. અને આજ મોત ને ઇન્સાન ભૂલી જાય છે. કોપલી જો શું થાય, રેઝિલ્ટા શું આવે, નદી જો શું નીકળે. કારણ કે ઇન્સાન ને રોંગ રકોટ કરવાનું જ નથી, હિસાબ દેવાનું જ નથી, મરવું જ નથી, તો પછી ને જેમ ફાવે પોતે કરે. આ વાત ને સમજાવવા માટે હું તમને એક તારીખ નો એક નાનકડો ભાગ બયાન કરવા માંગુ છું. આપણી શહેજાદી જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલયહા, જ્યારે એમની શાદી થઈ ને, ઇમામ અલી ઇસ્લામ અને બીબી ઝહરા ની જ્યારે શાદી થઈ, ક્યારે હોય છે? આપણે ખુશિયારી મનાવીએ છીએ, તમે મનાવો છો? કઈ તારીખ હોય છે? અને આ તારીખ ને આપણે બહુ કાચા, પહેલી ઝિલહજ ના જ્યારે આપણે ખુશિયારી મનાવે છે, ત્યારે ઇસ્તવાર કહે છે કે બીબી ઝહરા સલામુલ્લાહ અલયહા જ્યારે પૈણીને શાદી કરીને નિકાહ કરીને જ્યારે એમના શૌહરના ઘરે આવી, સાંભળજો, યાદ લઈને સાંભળો. બીબી ઝહરા આવી ઇમામ અલી ઇસ્લામના ઘરે, બેઠી છે એક જગ્યાએ, આંખમાં આંસુ નીકળી ગયા. તેમ કે સુશેકેમાં શું નવી નવાની વાત, અમે જેટલા લઈ આવ્યા બધે રોતી રોતી જાયેલી છે. અને એક ભાઈ તો કહે કે આજે પોતે રોય છે, કાલથી અમને રોવરાવશે. ક્યાં બધી વાત તમને કરવું છે? આજે આજે આપણે સમાજની અંદરમાં આ વિશે કેટલા પ્રોબ્લેમ છે, કેટલા પ્રોબ્લેમ છે.
આપણે એટલા હાઈ હોઈની અંદરમાં પડ્યા છે કે આ બધી વાતો તરફ આપણું ધ્યાન જાતું જ નથી. કોઈના ઘર તૂટેમાં ભણી શું આપણી મોટાલિટી થઈ ગઈ છે. કોઈના ઘર તૂટેમાં મને શું, મારું તો સલામત છે ને. આપણે ક્યારે અંતિસર ઉડી જાય ખબર ના પડે. તમે જોયું છે બોલું આપણે અહીંયાની ગોળીમાં આપણે ભૂંઢુનું ઘર, ભૂંઢુનું ઘર એમાં ખાલી એક બજરનો તણખો જ જાય ને તો આખું ઘર સગોનમાં ભરી જાય. અટાણના ઘરવાસી વાત થઈ ગયા છે મારા ભાઈઓ. કોઈ સુરક્ષિત નથી. કોઈ એમ ના સમજે મારું તો મારી ઘરવાળી સાથે બહુ બને, મારું તો અલ્હમ્દુલિલ્લાહ. નહીં, જ્યારે હું બીજાનું જોઉં ને ત્યારે મારી વ્યાધિ કરું જરા કે ભાઈ મારામાં તો એવું કઈ ગડબડ નથી ને કે કાલે ઊભું થઈને બોમ્બ નીચે ફૂટી જાય. આ બધી વસ્તુ પર વિચાર કરવાનો છે. તો ઇમામ અલી ઇસ્લામ જોઈ છે, શહેજાદી રોઈ છે. તમે કે સ્વાતો નોર્મલ છે, જ્યારે બાપનું ઘર મૂકીને આવે એક દીકરી અથવા એક છોકરી પરણીને આવે તો રોતી હોય. ઇમામ અલી ઇસ્લામ ગભરાઈ ગયા, આવીને કે શહેજાદી કઈ પ્રોબ્લેમ છે, કઈ તકલીફ છે, શું કામ તમે રો છો? તો બીબી ફાતિમા ઝહરા કહે છે, યા અલી મને એક વાત ઉપર બહુ સદમો થાય છે, દિલ ભરે છે. તો કે છે શું? તો કહે છે આજે હું મારા બાપના ઘરેથી તમારા ઘરે આવી છું. જી. તો એમાં તો કે છે, યા અલી મને વ્યાધિ થાય છે કે કાલે એવો દિવસ આવશે હું તમારા ઘરેથી ખુદાના ઘરે જઈશ. તો યા અલી તમને નથી લાગતું કે આપણે બે સાથે મળીને, તો જો આપણે બે સાથે મળીને આજની રાતના આપણે જ્યાં જવાના છે ઈ ઘરની તૈયારી કરે? અલી અલીસલામ કહે છે, શહેજાદી તમારી વાત બિલકુલ સાચી છે, ચાલો આપણે મુસલ્લાએ ઈબાદત ઉપર આજની રાતને ખુદાની ઈબાદતમાં વિતાવીએ. આપણી શાદીમાં શું હોય? મહેંદી પીઠી, છેડા છેડી, વર થાળી, પકડા પકડી, સતા સતી, મને કરો શું હોય? અને પછી એમાં ન તો મહેરમ ના મહેરમ ના મહેરમ નો લિહાજ હોય, ન તો એમાં મ્યુઝિકની તાસનો લિહાજ હોય, ન તો મને ખુદાની બીક હોય, ન પછી આપણે ગર્વાસ ટકી. હું એમ ન કેતો કે જેના તૂટી ગયા છે બધું કર્યા છે, ના ના ના, તમે વાતને સરખી રીતે સમજો. ઘણા બધા કારણો હોઈ શકે, પણ આ બી એક કારણ છે કે જ્યારે આપણે જિંદગીની શરૂઆત કરીએ છીએ ને આપણે ખુદાને ક્લાસે કરી નાખે છે. આપણે ખુદાને ક્લાસે કરી નાખો, ખુદા કહે છે હું તારી જિંદગીની ક્લાસે જ કરી નાખું છું, તું જ તારી જિંદગીને ચલાવ, હું તને તારા હાલતમાં મૂકી દઉં છું. અગર ઇન્સાન આ ગુના તરફ જાય છે એનું કારણ ફક્ત એક જ હોઈ શકે છે, ઇન્સાન પોતાની બોધને ભૂલી જાય. અને હું અને તમે અગર આ મોહર્રમથી આજની રાતથી મારી મોતને યાદ કરો, હું તમારાથી સવાલ કરું અને સવાલ પછી તરત જ મારા ઈમાનની વાત ઉપર આવી જાઉં છું કે કેને અહીંયા યકીન છે કે આજની રાતના પોતે ઘરે પૂછશે? કોઈ મને યકીનની સાથે કહી શકે કે હું અહીંયાથી સહી સલામત ઉભો થઈને ઘરે પૂછું? બની શકે છે હાલતા હાલતા પડી જાઉં મારી મોત આવી જાય, બની શકે છે હું મજલિસ પડતા પડતા પડી જાઉં ને મારી મોત આવી જાય, બની શકે છે માતમ કરતા કરતા મારી મોત આવી જાય, બની શકે છે ગાડી ચલાવતા ચલાવતા મારી મોત આવી જાય. પણ અગર આ વાત ઉપર હું થોડું ધ્યાન દઉં ને, તમે મને ઇન્સાફથી બતાવો આ ઇન્સાનને ગુના કરવાનું મન થશે?
સેવા કરો મોહમ્મદ વાલે મોહમ્મદ અલ્લાહ સુબહાનહુ વતઆલા ગઈકાલે જે છે તમારી સામે કુરાન મજીદ શાપિત્ર હોય દોય થો એકાત આઠમા નંબરનો સૂરો સૂરે અનફાલની બીજી ત્રીજી અને ચોથી આયત પેશ કરી હતી જેમાં અલ્લાહ સુબહાનહુ વતઆલા કહે છે ઇન્નમલ મુમિનૂન અલ્લાઝીના ઇઝા ઝુકિર અલ્લાહ વજિલત કુલુબુહુમ ઇકલી આયત યાદ છે અલ્લાહ સુબહાનહુ વતઆલા કહે છે કોઈ માણસ મોમિન બની જ નથી શકતો સિવાય ઈ લોકો કે જેઓ લોકોની સામે જ્યારે અલ્લાહનો ઝિક્ર કરવામાં આવે એ લોકોના દિલ જે છે ને કંપી ઉઠે છે એ લોકોના દિલોની અંદરમાં ધુરજાટી ઉપડે છે અને પછી ખુદાવંદ ઉચાર કહે છે ઓયો કઈ મુનસ્સલા આ ઈ લોકો છે કે જેઓ લોકો નમાઝને કાયમ કરે છે ઓમિન મરાદ ઓમિન મરાસકના હુયુન ફેકુન અને એ લોકોને ખુદા જે ગ્યાફે આપે છે જે નેમતો આપે છે એમાંથી લોકો ખીરાત કરે છે આ લોકો માટે શું છે ખુદા કહે છે આ લોકો માટે એક સ્પેશિયલ ગ્રાહક તૈયાર કર્યો છે મેં અને સાથે સાથે એ લોકો માટે મગફરત છે હું એ લોકોને તોબા અને માફી પ્રોમોશન આપી દઈશ વરિસ કુન કરીમ અને એ લોકોને એવો રિસ્ક આપીશ એવી રીતના નેમતો આપીશ એવી રીતના મારી ભેંસે હું આપીશ કે કોઈ દિવસ ખલાસ નહીં થાય પણ ઇન્સાન આ ઈમાન સુધી પહોંચી શકતો નથી ઘણા એવા ઓબ્સ્ટાકલ આવે છે ઇન્સાનની જિંદગીમાં ઘણી એવી નડતર આવે છે ઇન્સાનની જિંદગીમાં ઘણા એવા પહાડ આવી પડે છે આડા કે ઇન્સાન આ ઈમાન સુધી પહોંચી નથી શકતો અને એમાંથી એક નુકતો આજે મને તમારી સામે મૂકવો છે કઈ વસ્તુ અને કુરાનની અંદરમાં આપણે જોશું એ વસ્તુનું નામ છે તકબ્બુર ઇન્સાનની જિંદગીમાં જ્યારે તકબ્બુર આવી જાય ઇન્સાનની જિંદગીમાં જ્યારે ઓર્ગવે આવી જાય ઇન્સાનની જિંદગીમાં જ્યારે ફિયરતે આવી જાય આપણે નીકે જોઈ સુમી કેલ ક્યાં હું કાઈ છું ત્યારે બની નથી શકતું કે પોતે ઈમાનના દરજા સુધી પહોંચે આ હું નથી કહેતો આજે બેઠો બેઠો તલાશ કરતો તો કે કેવી રીતના તકબ્બુર જે છે ઈમાનને ભોગે કરી નાખે છે ઈમાનને નાબૂદ કરી નાખે છે ઈમાનને મોટું થવા નથી દેતા આ તકબ્બુર કુરાન મજીદની અંદરમાં આયત જોઈ તો મને 65 આયત નજર આવી 65 65 આયત કુરાન મજીદ કે 65 વર્સે કરી પ્રૂફ કે આ કોઝ દુ લોર્ગેય Un croyant ne peut devenir un vrai croyant. Donc, il faut dire, Rasoul et Khuda, j'ai l'un des amants d'avant, et là, il s'est arrêté qu'il y a eu. Il y a eu un mot de mot à mot à Aïva. Gamna mota mota, gamna paisa vara, gamna ohda vara, Aïva Rasoul passe. Rasoul ne kiait c'est que અમે તમારી વાતથી ડાકોર નથી સુલકે છે શું પ્રોબ્લેમ છે ખુદા એક છે તમે એને સજદો કરો તમે આ ભૂતોને શું સજદો કરો છો તો કે ઓકે અમે ઈ માનવા માટે તૈયાર છે કે અમે હવે ભૂતનો સજદો ના કરે અમે તારા ખુદાનો સજદો કરે પણ તું અમારા માટે એક સગવડ કરી દે એક સગવડ કરી દે કે જો કેવી સગવડ તો કે અય મોહમ્મદ લોકો રસૂલને રસૂલ માનતા નતા કીધું અય મોહમ્મદ અમે બધું એક્સેપ્ટ કરવા માટે તૈયાર છે એક વસ્તુ અમે નથી પોસાતી આપણી બોલીમાં નથી પોસાતી મને શું છે તો કે જે નમાઝની અંદરમાં જે સલાતની અંદરમાં તું અમને અને અમારા ગુલામોને એક સફમાં ઉભા રાખે છે ઈ અમને નથી ગમતું હું
પૈસા વાળો મારી બાજુમાં ગરીબ કેમ ઉભો રહે? મોહમ્મદ જો તું આ મને બદલાવી દે હમણાં બધે મુસલમાન થઈ જાય. રસૂલે ખુદાએ કીધું કે મારા પરવરદિગારે એટલે તો નમાઝે જમાતનો હુકમ દીધો છે કે મારા અલ્લાહની સામે કાળો હોય કે ધોરો હોય, ગરીબ હોય કે પૈસા વાળો હોય, ઓહદા વાળો હોય કે ઓહદા વગરનો હોય, આ બધાય સરખા છે. નીચે નીચેથી જરા ગરુ કાપજે. તો આ ભાઈ કે શું ફેર પડ્યું?
એક સેન્ટીમીટર ઉપર હોય કે એક સેન્ટીમીટર નીચે હોય મરવાનું છે ને અહીંયા છરી ફરાવો કે નીચે છરી ફરાવો બેમાં તો મરવાનું છે કે ના એમ નહીં તો કે શા માટે તને ખપે છે કે તારું ગળું જરાક નીચે નીચેથી કાપું તમે જો કે આનો જવાબ તમને એમ થશે આવો ઇન્સાન પણ દુનિયામાં હોય પોતે કહે છે જ્યારે રસૂલની સામે બધાય કપાયેલા માથા પ્રેઝન્ટે કરવામાં આવશે જ્યારે થાળીમાં રાખવામાં આવશે ટેબલ ઉપર મૂકવામાં આવશે તો હું ચાહું છું કે મારું માથું બધેથી ઊંચું હોય તમે જોજો આ તકબ્બુર ઇન્સાનને ક્યાં પહોંચાડી દે છે શક્ય નથી પોસિબલ નથી અગર ઈમાન સુધી પહોંચવું છે તો જરૂરી છે કે આ તકબ્બુરનો કીડો જે મારી જિંદગીમાં છે ને એને હું દૂર કરું આજે મારી જિંદગીમાં શું છે અઝીઝાને મોહતરમ આજે મારો મકસદ ફક્ત એક જ છે હું ફલાણાને દેખાડી દઉં ફલાણાને દેખાડી દઉં ને હું આને દેખાડી દઉં ને ઓને દેખાડી દઉં તું અગર કોમિસેરને ઓળખે છે તો હું ડિવિઝિયોનરને ઓળખું છું તું ડિવિઝિયોનરને ઓળખે છે તો હું મિનિસ્ટરને ઓળખું છું તું મિનિસ્ટરને ઓળખે તો હું પીએમને ઓળખું ને તું પીએમને ઓળખે તો હું પ્રેસિડેન્ટને ઓળખું આપણી જિંદગી આમાં જ પસાર થઈ ગઈ હવે તમે મને બતાવો કે એમાંથી આપણને ક્યારે ટેબ મળે કે ઝુલમાતમાંથી નીકળીને નૂર તરફ જાય છાપાઓની અંદર આપણા નામ ભરેલા ફળાનો આમ કરે છે એનું કામ બંધ કરો કાલે ઈ બીજાને ઊભો કરે ઓલો ત્રીજાને ઊભો કરે આમ જ બટાઈ જશે દિવસો શા માટે એમ કરીએ છે કારણ કે મને મોત ઉપર યકીન નથી મને મરવું જ નથી આજે છાપાની અંદરમાં હું ઈચ્છી છે કરું કે ઓળો આવો ફળાનો આવો ને ફળાનો દેવો કાલે ખુદા મારું છાપું કયામતમાં મને દેશે આયુ તારું છાપું ને તારું નામ તું વાંચ કે તું શું શું કરીને આવ્યો છે ત્યારે હું શું કરીશ મારા પરવર્તિકાર કોઈ આપણે વિચાર કે છે ઇસલામ મોહમ્મદ વાલે મોહમ્મદ લા આવતીકાલે આ બયાનને આગળ વધારશું સૂરે હુજુરાત આયત નંબર 14 49 નો સૂરો છે આયત નિશાન છે 14 અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે બિસ્મિલ્લાહ રહમાન રહીમ ક્વાલત અલ અરાબ આમન્ના કુલ لم تؤمنوا ولكن قولوا أسلمنا ولما يدخل الإيمان في قلوبكم الله سبحانه وتعالى કહે છે કે અમુક અરબસ્તાનના લોકો રસૂલ તારા પાસે આવ્યા છે આવીને લોકો રસૂલને શું કહે છે યા રસૂલ અલ્લાહ અમે મુમિન થઈ ગયા છે અમે ઈમાન લઈ આવ્યા છે અલ્લાહ સુબહાનહુ વતઆલા તરત જ આયત નાઝિલ કર્યો કુલ એ રસૂલ લોકોને કહી દે એ લોકો જે બોલે છે ને નથી શોભતું એ લોકો જે કે છે અમે મોમિન થઈ ગયા ઈમાન લઈ આવ્યા એ લોકોને કે એમ ના બોલો એમ તમે કહો કે અમે હજી મુસલમાન થયા છે કારણ કે ઈમાનનું નૂર હજી એ લોકોના દિલના ઊંડાઈ સુધી ઉતર્યું જ નથી ઈમાનનો રિશ્તો છે ને દિલ સાથે છે અઝીઝાને મોહતરમ અગર આ દિલની અંદરમાં હસદ હશે આ દિલની અંદરમાં બુક્સ હશે આ દિલની અંદરમાં કીનો હશે આ દિલની અંદરમાં એકબીજા પ્રત્યે નફરત હશે તો કોઈ દિવસ મરી જાશું મોમિન નહીં થાય
અને જો મોમિન ના થયા આખરતમાં પ્રોબ્લેમ થશે અને એની પહેલા દુનિયામાં પણ પ્રોબ્લેમ થશે ઘણી બધી આયતો તમને દેખાડી હતી કે ખુદા કેવી રીતના ઇન્સાનને જે છે ધમકી આપી રહ્યો છે ઘણી બધી હદીસો આપણા આખરી નબી હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ કબૂલ કરી લેવું અલ્લાહ એક પંચતન પાંચ ઇમામ બાર માસૂમ ચૌદ કુરાન વાળી કિતાબ આ ફકત કબૂલ કરી લેવું જો ઈમાન હોત ને તો પછી ખુદાને નમાઝ રોજા હલાલ અને હરામને રાખવાની શું જરૂર હતી કલમો પડતા જાય ગુનાહ કરતા જાય ઈમામને માનતા જાય ફઝાઇલ પડતા જાય ને માતમ કરતા જાય ને ગુનાહ કરતા જાય રસૂલ કહે છે જ્યાં સુધી ઈમાનની સાથે તમે કબૂલ કરો ઇકરાર કરો અને સાથે સાથે અમલ હોવું જોઈએ જિંદગીની અંદર આ બધી આયતો જે ત્રણ ચાર રાતથી તમારી સામે પેશ કરું છું ને એ આમ્યામ નથી શોભા માટે અમલ જરૂરી છે જ્યાં સુધી આપણે મેદાનની અંદરમાં ઇતાઅતે પરવરદિગાર નહીં લઈ આવે ત્યાં સુધી આપણે ખરી ડેફિનિશનની અંદરમાં ખરો મોમિન નહીં બની શકીએ એક માણસ આપણા પહેલા ઇમામ ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ની પાસે આવ્યો આવી અને સવાલ કર્યો યા અલી એક મોમિન ની સિફત શું હોય એક મોમિન ની અંદરમાં શું ખૂબી હોય એક મોમિન ની અંદરમાં શું તાકાત હોય એક મોમિન કેવો હોય આવરો બધો લિસ્ટ ઇમામ અલી નથી દીધો આ વાક્યો સાંભળજો ઇમામ અલી ઇસ્લામ ઇન્સાનો જોઈ છે અને પછી જમણી બાજુ જોયા ડાબી બાજુ જોયા સામે એક ભીત દેખાણી યાબે અબીર ઇમામ અલી ઇસ્લામે કહે છે તું આ ભીત જોઈ છે તું જોયો હા તું જે એક મો ઇમામ અલી ના હાથ આમ ઈશારો કરે સામે ભીત છે એક મોમિન અગર આ ભીત ને હુકમ દે ને તો આ ભીત આખી સોનાની થઈ જાય ઈશ્વર કહે છે કે ઓલા માણસે જોયું ઇમામ એના સામું જોઈને બોલે છે હાથ વાંચે બીજ સોનાની થઈ ગઈ મને કહેવાનું મન થાય છે આ શખ્સ તું અજબ ન થા મોમિન ઈ હોય કે જે બીજને હુકમ દે ત્યારે સોનાની થાય અમીરુલ મુમિનીન ઈ છે ફકત ઈશારાથી બીજને સોનાની કરે છે નારે હાય નારે 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 બલંતર સલવા આપણે
ઈમાનના મેદાનની અંદરમાં તો તમે વિચાર કરો આપણે આપણી જિંદગીમાં એક વૈયસ પણ નથી બારુ આ દૂરની તો જે દૂરની વાત છે કોશિશ કરવી જોઈએ આપણે મહેનત કરવી જોઈએ કુરાનની આયતોની રોશનીમાં આહલુલ બેતની અહાદીસની રોશનીમાં આપણે જે છે આપણી જિંદગીને ગુજારવાની કોશિશ કરવી જોઈએ ત્યારે જઈને આપણે હકીકી માયનામાં મોમિન બનશું અને ખુદા કહે છે અગર મોમિન બની ગયા તો મારી રઝામંદી તમારી સાથે આવી જશે જ્યારે મારી રઝામંદી તમારી સાથે આવી જશે તો હું તમને અંધારમાંથી કાઢી અને નૂર તરફ લઈ જઈશ અને જે માણસ નૂરમાં પહોંચી ગયો એની દુનિયા પણ સુધરી ગઈ એની આખરત પણ સુધરી ગઈ એ સર્વાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ મરવાની
પાસે ઇજાઝત ન માંગો અસદારો જ્યારે પણ જનાબ કાસિમ ઇજાઝત માંગવા માટે આવે છે પરમિશન લેવા માટે આવે છે ઇમામ હુસૈન અલીસલામ મનાઈ કરી દે છે કાસિમ કાસિમ તમારો દીકરો છો કાસિમ તમારો લાલ છો કાસિમ તમારો ભાઈ હસન નો નિશાની છો કાસિમ તને કેમ મરવાની ઇજાઝત આપો સદારો રિવાયત લખે છે એકાએક હઝરત કાસિમ અલીસલામ એક ખૂણામાં બેસીને રોવા લાગ્યો છે سلام لاکھو کروڑو سلام کربلا نیے ماں اوپر کہ جڑے پوتا نا پھول جیوا بچہ حسین نے اوپر علی اوپر قربان کری دیتا ازاد راوی کی روایت میں اندر ملے چھے کہ جناب قاسم نی ماں ام فرما جناب ام فرما نی نظر پیڑی کہ قاسم روئے رہیا چھے قاسم نے بولا مرلا તલવાર ને નિયામ માં નાખે છે અને ખુદા હાફિઝ ના જુમલા ની સાથે કાસિમ ને મક્તલ
રાવી બયાન કરે છે કે જનાબે કાસિમ અલી સલામ મક્તલે કરબલામાં આવ્યા, ફોજ યઝીદીની સામે ઉભા રહી ગયા અને કહેવા લાગ્યા, એ લોકો હું અલી મુર્તઝાનો પોતરો છું, એ લોકો તમે મારા ચાચા ઉપર જુલ્મ શરૂ કરી નાખ્યો છે, એ લોકો તમે અહલે હરામના બચ્ચાઓને ભૂખ્યા અને પ્યાસા રાખ્યા છો, એ લોકો કોણ છે તમારી અંદરમાં એવો પહેલવાન કે જે મારી સામે લડવા માટે આવે? જદર રાવી બયાન કરે છે કે ઉમરે સાદે એક ઝાલિમ કે હુકમ કર્યો, મા મસાઈ આહિસ્તા આહિસ્તા પડીશ, જ્યારે મસાઈ રોવાનો સમય આવશે ત્યારે આપણે દિલ ખોલીને રોશું, પણ આપણે વિચાર કરીએ ને જરાક ઇતિહાસ કરીએ કે કાસિમ અલી સલામ કેવી રીતના જંગ કર્યા છે. રિવાયત લખે છે ઉમરે સાદ હુકમ કરે છે, એક ઝાલિમ હતો જેનું નામ હતું અરઝખ. અરઝખ એટલો પહેલવાન હતો, યઝીદી ફોજની જે આર્મી હતી એમાંથી એક ગ્રુપનો કમાન્ડર આ અરઝખ હતો. ઉમરે સાદ અરઝખને કહે છે, અરઝખ અરઝખ આ હુસૈનના ભત્રીજાને તું કતલ કરી નાખ. અઝાદારો અરઝખ ઉમરે સાદની સામે જોઈ છે અને જોઈને કહે છે, અરે ઉમરે સાદ આ મારા માટે બેઇજ્જતીની વાત છે કે હું એવો પહેલવાન અને એક બચ્ચાની સામે તું મને લડવાને મોકલાવે છે, આ બચ્ચા માટે તો મારો નાનો દીકરો કાફી છે. રિવાયત લખે છે અરઝખ પોતાના સૌથી નાના દીકરાને મોકલાવે છે, જા અને આ બચ્ચાને કતલ કર. રિવાયત લખે છે અરઝખનો દીકરો કાસિમ અલી સલામની સામે ઊભો રહી જાય છે, જનાબે કાસિમની તલવાર એવી વીજળીની માફક ચાલે છે કે આ અરઝખનો દીકરો જન્મ વાસિલ થાય છે. અરઝખે જ્યારે આ જોયું બીજા દીકરાને હુકમ કર્યો, અરે મારા દીકરા તારા ભાઈનો બદલો લેવા જા, આ બચ્ચાને કતલ કર. રિવાયત લખે છે અરઝખનો બીજો દીકરો કાસિમની સામે આવે છે, જનાબે કાસિમ એના પર બે ટુકડા કરે છે, અરઝખ ત્રીજા દીકરાને મોકલે છે, અરઝખ ચોથાને મોકલે છે. રિવાયતના જુમલા છે કે અરઝખના સાત દીકરા આ પ્રમાણે કાસિમ ઇબ્ને હસનના હાથે કતલ થઈ ગયા. જ્યારે અરઝખ આ જોયું, અરઝખ મલઉન ગુસ્સામાં આવ્યો, તલવાર હાથમાં લીધો, મેદાનમાં તૂટી પડ્યો, જનાબે કાસિમ ઉપર વાર કરવા લાગ્યો. પણ અઝાદારો આ જનાબે કાસિમ ઇમામે હસનના દીકરા હતા, હઝરતે અબ્બાસથી લડાઈ શીખ્યા હતા. એકાએક રિવાયતના જુમલા છે જનાબે કાસિમ અને અરઝખના વચમાં જ્યારે લડાઈ થાય છે તો જનાબે કાસિમ અરઝખના પેટમાં એક તલવાર મારે છે અને અરઝખને પણ વાસી જન્મ કરી નાખ્યા. બસ અઝાદારો અરઝખ મલઉન કતલ થયો, એમાં ઉમરે સાદ દુર્જી ગયો, ઉમરે સાદ ડરી ગયો, તરત જ ફોજને આવાજ દીધો, અહીં મારી ફોજના લોકો તમે શા માટે જોઈ રહ્યા છો, આ બચ્ચો આપણને એક એક કરીને ખતમ કરી નાખશે, આ બની હાશિમનો ચિરાગ છે, આ બની હાશિમના ખાનદાનથી તાલુક રાખે છે, આની સામે એક એક કરીને અગર જંગ કરવા જશો આપણે કામયાબ નહીં થાય, અહીં લોકો આ બચ્ચાને ઘેરી લ્યો. બસ અઝાદારો રિવાયત લખે છે કે જ્યારે ઉમરે સાદ નો હુકમ થયો, અઝાદારો ફોજે યઝીદી એકઠી થઈ જનાબે કાસિમ ને ઘેરી લીધે. અઝાદારો જનાબે કાસિમ જમણી તરફ જોએ છે, હુમલાઓ શરૂ થઈ ગયા. અઝાદારો જનાબે કાસિમ ડાબી તરફ વળે છે, ત્યાંથી હુમલાઓ થયા. અઝાદારો જનાબે કાસિમ સામે નીકળવાની કોશિશ કરે છે, અરે સામેથી પણ હુમલા શરૂ થઈ ગયા, પાછળ વળવાની કોશિશ કરે છે, પાછળથી પણ હુમલા થવા લાગ્યા. અઝાદારો એક ઝાલિમ આગળ વધ્યો, જનાબે કાસિમને એક તીર મારે છે, જનાબે કાસિમના શરીર ઉપર એક તીર લાગે છે, બીજો ઝાલિમ આગળ વધ્યો, એક તલવારનો ઘા કાસિમ ઇબ્ન હસનના શરીર ઉપર મારે છે, અઝાદારો એક ત્રીજો ઝાલિમ આવ્યો, જનાબે કાસિમના શરીરમાં એક નેઝો ઉચાળે છે. અઝાદારો જ્યારે નેઝો છાતીમાં લાગ્યો, શરીરમાં તલવાર લાગી, જનાબે કાસિમના આંખમાં ધાર આવવા લાગ્યા. આ દીકરો ત્રણ દિવસનો ભૂખ્યો અને પ્યાસો કઈ હદ સુધી જંગ કરી શકે? એકાએક જમીન કરબલા ઉપર પડે છે, પડતા પડતા આવાજ નીકળી, અમ્મા તરફ કાસિમ દુનિયાથી છે. અઝાદારો આવાજ જનાબે કાસિમની આવાજ ઇમામે હુસૈનના કાનમાં પહોંચી. રિવાયત લખે છે કે તરત જ ઇમામે હુસૈન સૂચના ઉપર સવાર થયા,
મદદ માંગી રિવાયત લખે છે કે જેટલા જલ્દી હુસૈન કાસિમ ની મદદ માટે ગયા એટલા જલ્દી કોઈ પણ શહીદ ની મદદ માટે નથી ગયા ઇમામ હુસૈન ને આવતા જોયા ઝાલિમો લોકો ડરી ગયા ઝાલિમો લોકો ના વચમાં એક હંગામો શરૂ થઈ ગયો અલ-અમાન અલ-અમાન ની આવાજ ગુંજવા લાગી લોકો કહેવા લાગ્યા એ લોકો ભાગી જાઓ હુસૈન આવી રહ્યા છે આ બચ્ચા નો બદલો લેવા માટે હુસૈન આવી રહ્યા છે એકાએક ઝાલિમો ભાગવા લાગ્યો એ જમણી બાજુ ના ઘોડે સવાર ડાબી બાજુ ભાગવા લાગ્યો ડાબી બાજુ ના ઘોડે સવાર જમણી બાજુ Oh,